હેલો દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, મારો આજનો વિડિયો છે, ગળામાં દુખાવો થતો હોય તો એ દુખાવો દૂર કરવાના કેટલાક ઘરેલું ઉપાયો. ગળાનો દુખાવો હંમેશા શરદી થવાની હોય એના પહેલાં થાય છે. ઘણી વખત ઠંડુ પીણું વધુ પૂરતું સેવન કરવાથી પણ થાય છે. ઠંડુ ભોજન કરવાથી પણ ગળાનો દુખાવો થાય છે. આ કેટલાક કારણો હતા. હવે આપણે જાણીશું ગળાનો દુખાવો દૂર કરવાના ઘરેલુ ઉપાયો. એના પહેલાં જણાવી દઉં કે જો તમે મારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો કોઈ વ્યક્તિ પાન ખાતું હોય અને પાન ખાવાથી જો મોડું આવી ગયું હોય અથવા તો મોઢામાં ફોલ્લી થઈ ગઈ હોય તો લવિંગ ચાવી. મોઢામાં ફોલ્લી થઈ ગઈ હોય તો મધ સાથે પાણી મેળવીને કોગળા કરવાથી મોઢાની ફોલ્લી મટી જાય છે અને ગળાના બળતરા પણ દૂર થાય છે. મોઢામાં ફોલ્લી થઈ હોય તો બાવળની છાલ લો. બધા વ્યક્તિ બાવળના દાંતણ તો કરે જ છે, એ જ રીતે બાવળની છાલ કાઢીને એને પાણી સાથે ઉકાળવાની છે અને એ પાણીથી કોગળા કરવાના છે. આવું કરવાથી જે પણ મોઢામાં ફોલ્લીઓ થઈ ગઈ હોય એ દૂર થાય છે. ગળું બેસી ગયું હોય તો એક ગ્લાસ જેટલું ગરમ પાણી કરો અને ત્યારબાદ એમાં મીઠું મિક્સ કરી લો. ત્યારબાદ કોગળા કરો. આવું કરવાથી ગળાનો દુખાવો મટે છે અને ગળાનો અવાજ પણ ખુલે છે. અવાજ બેસી ગયો હોય તો ગરમ પાણીમાં હિંગ નાખીને પીવાથી અવાજ ખુલે છે. ગળું બેસી ગયું હોય તો ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખીને પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે. પાકું દાડમ ખાવાથી ગળાનો દુખાવો દૂર થાય છે, સાથે ગળું બેસી ગયું હોય તો એ પણ દૂર થાય છે. રાત્રે સૂતા પહેલાં શેકેલા ચણા ખાવા અને ત્યારબાદ ગરમ પાણી પીવું. આવું કરવાથી ગળું બેસી ગયું હોય તો એ ખુલે છે. ગળું બેસી ગયું હોય તો બોડીની છાલ કાઢો, એને ચાવીને ચૂસતા રહો. આવું કરવાથી ગળાનો દુખાવો દૂર થાય છે અને ગળું બેસી ગયું હોય તો એ પણ ખુલે છે. જીભ ઉપર ફોલ્લી થઈ ગઈ હોય અથવા તો જીભ પર કાપા પડ્યા હોય તો દ્રાક્ષને સારી રીતે લસોટી લો. ત્યારબાદ એમાં એક ચમચી મધ અને એક ચમચી ઘી નાખીને જીભ ઉપર ચોપડવાથી જીભ પરની ફોલ્લીઓ પણ દૂર થાય છે અને કાપા પણ દૂર થાય છે. ગળામાં સોજો આવી ગયો હોય તો થોડી લવિંગને શેકી લો. શેક્યા બાદ આ લવિંગને મોઢામાં રાખવી. આવું કરવાથી ગળાનો સોજો દૂર થાય છે. ગળું બેસી ગયું હોય તો જમ્યા બાદ થોડું મરીનું ચૂરણ લો, એમાં એક ચમચી જેટલું ઘી નાખો. બંનેને મિક્સ કર્યા બાદ આ ચૂરણને ખાઈ લો. આવું કરવાથી ગળું ઉગડે છે. જો કોઈ વ્યક્તિનો અવાજ બેસી ગયો હોય તો સાકરની ગાંગડીને મોઢામાં રાખીને ચૂસતા રહેવું. આવું કરવાથી અવાજ ખુલી જાય છે. જો કોઈના ગળામાં કફ બાજી ગયો હોય અને એ નીકળવાનું નામ જ ના લેતું હોય તો ડુંગળીનું કચુંબર બનાવો. એમાં એક ચમચી જેટલું જીરું નાખો અને એક ચમચી જેટલું સિંદો મીઠું નાખીને મિક્સ કરી લો. ત્યારબાદ આ કચુંબરને ખાવાનું છે. આવું કરવાથી ગળાનો કફ દૂર થઈ જાય છે. મોઢામાં ચાંદી પડી ગઈ હોય તો છાશ પીવાથી મોઢાની ચાંદી દૂર થાય છે. જો કોઈ વ્યક્તિના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તુલસીના પાન ચાવવા તથા તો તુલસીના પાનનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ગળામાં દુખાવો થતો હોય તો કોથમીર લો, એટલે કે લીલા દાણા. આ દાણાને ધોઈને ચાવવું, એનો રસ પીતા રહેવું. આવું કરવાથી ગળાનો દુખાવો દૂર થાય છે. દોસ્તો, આ હતા કેટલાક ઘરેલું ઉપાયો જેનો ઉપયોગ કરીને તમે તમારા ગળાનો દુખાવો તથા કોઈનો અવાજ બેસી ગયો હોય તો એ દૂર કરી શકો છો અને સાથે મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો એ પણ તમે દૂર કરી શકો છો. જીભ પર લાલ ફોલ્લી પડી ગઈ હોય તો અથવા તો મોઢામાં ફોલ્લી પડી ગઈ હોય તો એ પણ તમે દૂર કરી શકો છો. આ હતો મારો આજનો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક આપજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.